14 ફેબ્રુઆરીને આપણે વેલેન્ટાઇન ડે દિવસ તરીકે ઉજવીએ છીએ, પરંતુ વેલેન્ટાઇન ડે પ્રેમી પ્રેમિકાનો નહીં, પતિ પત્નીનું મિલન હિંમતનગર રેલવે પોલીસે કરાવ્યું છે. વર્ષ 2015માં બિહારના ધંબોલી ગામથી ગુમ થયેલા પતિ વેલેન્ટાઇનના દિવસે પતિ પત્નીનું 8 વર્ષ બાદ મિલન થતાં પત્નીની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા છે. વેલેન્ટાઇન દિવસે આખા ભારતમાં પ્રેમિકા અને પતિ પત્ની પ્રેમની ક્ષણો માણતા હોય છે, ત્યારે કેટલીક વાર પ્રેમી યુગલનું મિલન થતું હોય છે તો કેટલાક વિખૂટા પણ પડતા હોય છે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પર એક એવો કિસ્સો સામે આવ્યો કે વર્ષ 2015માં વેલેન્ટાઇન વીકમાં વિખૂટું પડેલું દંપતી વર્ષ 2022માં વેલેન્ટાઇન દિવસે મિલન પામ્યું છે. વાત છે બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાના ધંબોલી ગામના દંપતીની. વિલોક યાદવ માનસિક અસ્થિરતાના કારણે પરિવારથી વિખૂટા પડ્યા હતા અને ગુજરાતના હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વાત છે હિંમતનગર રેલવે સ્ટેશને આસરવા ડુંગરપુર રેલવેમાં મરી આવેલ એક અસ્થિર મગજનો યુવાન મરી આવ્યો હતો, જેમાં રેલવે પોલીસે પૂછપરછ કરતાં તેનું સરનામું જણાવ્યું હતું અને તેનું નામ પણ તેને વિલોક યાદવ જણાવ્યું હતું. રેલવે પોલીસે બિહાર સંપર્ક કરી પરિવારને જાણ કરતાં પત્ની અંજુદેવી સહિત પરિવાર આજે હિંમતનગર પહોંચ્યો હતો, જ્યાં વિલોક યાદવને જોઈ પત્નીની આંખોમાંથી ખુશીની આંસુની ધારા વહી હતી. માનસિક અસ્વસ્થતાને લઈને 2015ના વર્ષમાં પરિવારથી વિખૂટો પડેલો વિલોક યાદવની ઉંમર આશરે 37 વર્ષની છે અને વિલોક યાદવને 3 સંતાન પણ છે. જોકે વર્ષ 2015માં વિખૂટા પડેલ પતિને શોધવામાં પરિવાર અને પત્નીએ બિંદુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમ થયાની ત્યારબાદ યથાર્થ પ્રયત્નો કર્યા હતા, સાથે જ બિહાર પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ જોગાનો જોગ 8 વર્ષ જેટલો સમય વીત્યા બાદ આજે વેલેન્ટાઇન દિવસે પતિ અને પત્નીનું મિલન થયું છે. હિંમતનગર રેલવે પોલીસે મહેનત કરી મરી આવેલા અસ્થિર મગજના યુવાનનું પત્ની સાથે મિલન કરાવી સાચા અર્થમાં પોલીસે વેલેન્ટાઇન ડેની યાદ દેવડાવી હતી. જીલ રાવલ, ચેડેસ ટીવી, હિંમતનગર. હાજીપુર સે આયા મેરે સિતાર જો હૈ સે ગુમ હો ગયે થે. ઇનકા માનસિક સંતુલન સે બહોત ખરાબ થા. રાત મેં એક ડાયરી કિયા ગયા બિદુપુર થાના પર, જો વહાં સે ફિર ગુજરાત થાના કે આદમી મિલે વો ખબર કિયે ઉસકો, તો ગુજરાત વહાં થાના સે હમ યહાં ગુજરાત થાના પર આયે હૈ સમજે ના, તો વહાં ઇનકો લેને કે લિયે આયે હૈ. ઇનકી હાલત બહોત હી દયનીય હૈ, કિસી કામ કે નહીં હૈ. માનસિક સંતુલન ઇતની ખરાબ હૈ, દુર્દશા ખરાબ હૈ કે ઇનકા બચના ભી મુશ્કિલ હૈ સર. તો આપ કોણ લગતે હૈ ઉનકે? હમ લોગ પડોસી હૈ. પડોસી જી. ઓકે અંજુ જી, કેસે ગુમ હુએ થે? કબ ગુમ હુએ થે? કેસા લગ રહા હૈ? મેરે પતિ કા માનસિક સંતુલન સહી નહીં હૈ. એક અચાનક 2014 ફરવરી 2015 કો નિકલ ગયે થે ઘર સે. મેરે 3 બચ્ચે હૈ, વો છોટે છોટે બચ્ચે લોગ કો ટ્યુશન પઢા રહે થે. મેને FIR ભી કિયા ઉસમે. અભી અભી 8 સાલ બાદ પતા ચલી પુલિસ ગુજરાત રેલવે સ્ટેશન સે, તો મેને લેને આયી. મિલને સે અચ્છા લગતા હૈ. કિતને સાલ બાદ મિલે? 8 સાલ બાદ. અચ્છા, ક્યાં કરતે થે? ક્યાં પઢાતે થે? વા, છોટે છોટે બચ્ચે લોગ કો પઢા રહે થે, ટ્યુશન પઢાતે થે. કિતને પઢે હુએ? BSc. 14 ફરવરી કો ગુમ હુએ થે? જી, 2015 જી. ઓર આજ મિલે? જી. કિતના ઇત્તેફાક હૈ, 14 ફરવરી કો ગુમ હુએ થે ઓર આજ ભી 14 ફરવરી હૈ. ક્યા કહેંગે આપ સર? અચ્છા લગ રહા હૈ. પણ મળ્યું તું? કઈ રીતે મળ્યું તું અને ક્યારે જોઈએ છે? 10/2/22 ના રોજ અમે ગાડી ઉપર હાજર હતા. તે વખતે અસારવા ડુંગરપુર ટ્રેનમાંથી એક અસ્થિર મગજનો માણસ મળી આવેલો, જેને ખવડાવીને અમને પૂછપરછ કરતા હતા. તે બિહારનો હોવાનો જાણવા મળેલ, જેથી બિહારમાં બિંદુપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેના વાલીવારસો મળી આવેલ, વિલોક કુમારના વાલીવારસો મળી આવેલ, જેથી આજરોજ લેવા માટે આવેલ છે. જે તેમના પત્ની અંજુદેવી અને તેમના સંબંધી લેવા માટે આવેલ છે, જેને આજે સુપ્રત કરેલ છે. એટલે પતિ પત્ની હતા? અંજુ વિલોક કુમારના પત્ની અને તેમના સંબંધી આજે લેવા માટે આવેલ છે. આજે તમને મળી આવ્યા છે કોણ છે અને પેલા લેવા આવ્યા છે બેન કોણ છે? વિલોક મળી આવેલ અંજુબેનના પતિ છે. અંજુબેન એમના પત્ની લેવા આવેલા છે. એ 2014માં ગુમ થયેલ છે. અસ્થિર મગજના હોવાથી તે ગુમ થઈ ગયેલ એમને. શું નામ તમારું? મારું નામ ઈશ્વરભાઈ સુંદરાવીલા.
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 286 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51